નમસ્તે મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ નવમાં સામાજિક વિજ્ઞાનની આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું એસવીએસ કક્ષાનું જે મિત્રો પેપર આવનાર છે તેનું આપણે સોલ્યુશન કરીશું મિત્રો તમારી જિલ્લાવાઈજ અલગ અલગ જે એસવીએસ કક્ષાના પેપર આવે છે તેમાંથી આ પેપર તમને ખૂબ જ મિત્રો ઉપયોગી નીવડશે ચાલો વિદ્યાર્થી મિત્રો તમારે કુલ અહીં એસસી ગુણનું પેપર આવશે તે ત્રણ કલાકમાં લખવાનું છે વિભાગ નંબર એથી શરૂઆત કરીશું તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ યોગ્ય જોડકા મિત્રો જોડવાના છે મહેસૂરનો વાઘ મિત્રો વિભાગ અ અને વિભાગ બ માં તેના જવાબ છે જેમાં મહેશુરનો વાઘ તો મિત્રો ટીપુ સુલતાનને કહેવામાં આવે છે એ જવાબ છે જર્મન સમ્રાટ તો જર્મન સમ્રાટ

તો આપણા જવાબો મિત્રો આવી રીતે જોડવાના છે ખાસ કરીને આપણે જેમ લીટા કર્યા આવી રીતે તમારે જવાબ નથી લખવાના પરંતુ શું કરવાનું છે ધારો કે પ્રશ્ન એક છે મહેસુનો વાઘ તો તેની સામે જવાબ આવે છે ઈ ટીપુ સુલતાન તો આપણે અહીંયા ઈ લખવાના છીએ પછી બે તો બેમાં શું છે જર્મન સમ્રાટ તો એ શું છે તો કેસરી વિલિયમ બીજો છે તો ડી જવાબ આવે છે તો ડી લખીશું તો એવી રીતે તમારે મિત્રો ત્રણ છે તો ત્રણની અંદર મિત્રો એફ લખવાનું છે ચાર છે તો ચારમાં એ લખવાનું છે દિલ્હી અને પાંચ છે તો કુદરતીય મિન્ટોના બંગાળના બે ભાગલા પાડ્યા તો આ ખોટું વિધાન છે કારણ કે વાઇસ્રોય મિન્ટો બંગાળના બે ભાગલા નતા પાડ્યા પણ લોર્ડ કર્ઝને પાડેલા છે જો લોર્ડ કર્ઝન લખેલ હોત તો આ વિધાન સાચું બની જત તો આપણે ખોટું લખીશું બીજું મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે તો મિત્રો મફત કાનૂની સત્તા સેવા મંડળ કચેરીનું વડુમથ મથક ગાંધીનગરમાં આવેલ નથી ચાલો ક્યાં આવેલું છે તમારી મિત્રો આપણે જ્ઞાન ચકાસણી કરીએ તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જવાબ આપજો ચોથું ભારત દેશ ઉત્તર ગોળાધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે તો આ વિધાન ખોટું છે ભારત મિત્રો દેશ એ ઉત્તર ગોળાધમાં આવેલો નથી દક્ષિણ ગોળાર્ધમાં પેલો આવેલો છે અને આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં નથી આફ્રિકા ખંડના મિત્રો આમ ગણો તો ઉત્તર પૂર્વ ભાગની અંદર આવેલો છે છે તો આવી રીતે આપણે આપણે એનો જવાબ લખવાનો હવે જોઈશું અહીંયા મિત્રો ઉત્તર પૂર્વની પણ ઉત્તર પશ્ચિમ દિશામાં આફ્રિકા ખંડના ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલો છે ભાગ આગળ જોઈશું એક બે શબ્દમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ઇટાલીના સરમુખ ત્યારનું નામ તો શું હતું બેનિટો મુસોલીન હતું છ બાળમજૂરી સજાપાત્ર ગુનો છે એનું કારણ કે એનું કારણ મિત્રો એક જ છે કે શોષણ વિરોધી મૂળભૂત હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હક મુજબ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની પણ મનાઈ ફરવામાં આવી છે તો આ મિત્રો એનો કાનૂન છે સાત ક્યાં શહેરની રથયાત્રા જગતભરમાં પ્રસિદ્ધ છે તો મિત્રો જગનાથપુરીની અને જગન્નાથપુરીની રથયાત્રા એ મિત્રો કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ઓડિશા રાજ્યમાં બરાબર ખાસ યાદ રાખવાનું છે ઓડિશા રાજ્ય હવે આપણે ખાલક્યા પૂર્ણ કરીશું આઠમું છે સાયમન કમિશનના કુલ ખાલ ક્યાં હતા તો મિત્રો સાયમન કમિશનના કુલ સાત સભ્યો હતા સાયમન કમિશન ક્યારે આવેલું હતું ઓગણીસો ને સત્યાવીસમાં આવેલું હતું અને ગો સાયમન બેક એવા સૂત્રો દ્વારા એને મિત્રો વિરોધ પણ કરવામાં આવ્યો હતો નવ ખાલગીયા દ્વારા રાજ્યસભામાં બાર સભ્યો નિમાય છે તો રાષ્ટ્રપ્રમુખ જેને આપણે રાષ્ટ્રપતિ પણ કહીએ છીએ તો રાજ્યસભામાં તેના દ્વારા બાર સભ્યો નિમવામાં આવે છે દસ પૃથ્વી ધરી નમનને કારણે ખાલગીયા થાય છે તો મિત્રો પૃથ્વી ધરી નમનને કારણે ઋતુઓ થાય છે તો ઋતુઓ થશે હવે એમસીક્યુ ઉપર કયા પ્રશ્નો મિત્રો તમને પૂછવામાં આવનાર છે જેમાં અગિયારમો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રો યુનોની વિધિવત સ્થાપના ક્યારે થઈ તો જવાબ આવશે ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ બીજું ક્યુ આચરણ સામાજિક તો અસ્પૃશ્યતા એ આચરણ સામાજિક કલંકાય છે સુનામી અર્થ ભાષામાં શું કહેવાય તો ભમરિયા મોજા બરાબર ભમરિયા મોજા કહેવામાં આવે છે જેને સુમનામી જાપાન ભાષાની અંદર સુનામી કહેવાય હવે આપણે વિભાગ બી ઉપર જઈશું વિભાગ બી ની અંદર મિત્રો તમને પ્રત્યેક પ્રશ્નથી બે ગુણ મળવાપાત્ર થાય છે પહેલો પ્રશ્ન છે કારણ આપવાનું છે કે જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે ચાલો કારણ આપી સમજૂતી આપો તો ચાલો આપણે જોઈએ જાન્યુઆરી ઓગણીસો પાંચના ના રવિવારના દિવસે નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોની સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું હતું આ બધા લોકો નિઃશસ્ત્ર હતા નિઃશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાના તલવાર એવું એમના હાથમાં નહોતું આ લોકો પર જારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નખાવ્યા હતા અને હજારોને ઘાયલ પણ કર્યા હતા સેન્ટ પીટર્સબર્ગના જારના મહેલ આગળનો બરફનો જે લોહીથી લાલ થઈ ગયો હતો કારણ કે મિત્રો રશિયામાં બરફ પડે છે એટલા માટે જ્યાં બરફ બરફ હતો જારના બંગલાની મહેલની આગળ એ આખો બરફ લાલ ચોળ થઈ ગયો હતો એમના ખૂનથી આથી બાવીસ જાન્યુઆરી ઓગણીસો દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે લખી શકાય છે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી થઈ હતી તો એનો મિત્રો જવાબ લખીએ કે સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્રંજન દાસ મુનશીનું જૂન ઓગણીસો પચીસમાં માં અવસાન થયું સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યો અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી પક્ષ કેટલાક સભ્યોની નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો હતો અથવામાં બીજો પ્રશ્ન પૂછી શકે છે ખુદેરામ બોજ અને વીર સાવરકર વિશે મિત્રો સંકલ્પના સમજાવવાની અથવા ટુંગનો લખવાનો એનો પરિચય આપવાનો તો ખુદેરામ બોજ તો એમનો જન્મ ત્રેવીસ ડિસેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ પશ્ચિમ બંગાળના મિદાનપુર જિલ્લાના મોહબો મોહબની ગામે થયો હતો તેમના પિતરા પિતાનું નામ ત્રૈલોક્યનાથ માઝોલ રાજની જાગીરમાં મહેસૂલ અધિકારી હતા વર્ષ ઓગણીસો બે ત્રણમાં શ્રી અરવિંદ અને સિસ્ટર નિવિદેતા મિદનાપુરના પ્રવાસે પણ હતા તેમણે સ્વતંત્રતા માટે સંઘર્ષ કાર્તિકારી જૂથો સમૂહ સાથે સાર્વજનિક અને વ્યક્તિગત શસ્ત્રોની શૃંખલાઓનું આયોજન પણ કર્યું હતું કિશોરભાઈના કુદેરામ આ ક્રાંતિની ચર્ચામાં સક્રિય ભાગીદાર પણ હતા એના પછી વીર સાવરકર તો વીર સાવરકરનું પૂરું નામ છે વિનોદ વિનાયક દામોદર સાવરકર એમનો જન્મ અઠ્યાવીસ મે્યાસી માં અને મૃત્યુ છે છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠ ભારતીય સ્વતંત્રતાના આંદોલનના અગ્રિમ હરોળના મિત્રો સક્રિય કાર્યકર અને પ્રમુખ રાષ્ટ્રવાદી નેતા હતા જેઓ તેઓ વીર સાવરકર નામથી જાણીતા હતા હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા હિન્દુત્વને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે તો એનો પરિચય આપણે આવી રીતે આપી શકીએ સોળમો પ્રશ્ન છે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાના વચ્ચેનો સંબંધોથી સાથી તણાવપૂર્ણ બન્યા તો એનો મિત્રો સરસ મજાનો જવાબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બરાબર આ મિત્રો મોસ્ટ આઈબી પ્રશ્ન છે તો વાંચી લેવો તમારા માટે યોગ્ય રહેશે ચાલો આગળ જોઈશું સત્તરમો છે ભારતના અમુકમાં કયા આદર્શો જાણવામાં આવ્યા છે તો ભારતના અમુકમાં મિત્રો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસ તરીકે સ્થાપિત કર્યા છે દેશમાં સામાજિક આર્થિક રાજકીય ન્યાયની સ્થાપના કરી છે વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે

અદાલતની સમીક્ષા એના વિશે પણ મિત્રો આપણે સરસ મજાની ટૂંકનું અહીંયા તૈયાર કરી શકીએ છીએ એના પછી કારણ આપવાનું છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની ફરજ સૌની છે તો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ આપણે મિત્રો અહીંયાથી તૈયાર કરવાનો રહેશે ખાસ મિત્રો તૈયાર કરજો સો ટકા પ્રશ્નો મિત્રો પૂછી શકશે આ એસવીએસ કક્ષાના પેપરની અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે બરાબર એટલા માટે મોસ્ટ આઈએમપી છે એના પછી ઓગણીસમું છે કારણ આપવાનું છે વડી અદાલત

પછી બાવીસમું છે ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે શા માટે તેનો જવાબ મિત્રો લખી શકાય કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે ત્રેવીસમો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે દરેક રાજ્યોમાં બોલાતી ભાષાઓ લખો મિત્રો દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની છે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં અને તેલંગણામાં તેલુગુ કર્ણાટકમાં કન્નડ તમિલનાડુમાં તામિલ અને કેરળમાં મલયાલમ ભાષાઓ બોલાય છે તો આ ખાસ આ રીતે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે વિભાગ સીની વાત કરીશું વિભાગ સીની અંદર મિત્રો જોઈએ તો ચોવીસમું છે વૈશ્વિક મહામંદી ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો બત્રીસ વચ્ચે ઉદ્ભવી એની અસરો જણાવવાની છે તો મિત્રો અસરો આપણે ત્રણ ગુણમાં સરસ મજાનો પ્રશ્ન આવી રીતે એને મુદ્દા મુદ્દાવાઈજ લખવાની છીએ પોઈન્ટ પાડીને લખશો તો તમને સારા ગુણ મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો પચીસમો છે બિન જોડાણ નીતિનું અર્થ સમજૂતી આપવાની છે તો મિત્રો બિન જોડાણ નીતિની અર્થ સમજૂતી આપવી હોય તો આ રીતે આપી શકાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્રતા થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા આમ વિશ્વના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોને અપનાવેલી જે વિદેશ નીતિ છે એ બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે સૌપ્રથમ બિન જોડાણવાદી નીતિ ઓગણીસો પંચાવનમાં મિત્રો ઇન્ડોનેશિયામાં ભરાઈ હતી હવે છવ્વીસમો પ્રશ્ન છે દીવ દમણ અને ગોવાની ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બધા મિત્રો ખાસ તૈયાર કરી લેવાના છે બરાબર અથવામાં એના સિવાય એ ન પૂછાય તો આ પણ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું પછી ટૂંકનો લખવાની છે રાજ્યસભાની ઉપયોગીતા અને મર્યાદા બરાબર તો એની ઉપયોગીતા મર્યાદા શું છે ટૂંકનો લખવાની છે મતદાર અને સરકાર એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ અહીંયા તમને મળી જશે બરાબર તમારે વાંચી લેવાનું છે અને તૈયાર કરવાનું છે આમ તો મિત્રો તમે મોસ્ટ ઓફ દી તમારી તૈયારી થઈ જ ગઈ છે પરંતુ જો તમને આ પ્રશ્ન ધ્યાનમાં ન આવ્યો હોય તો ખાસ વાંચી લેજો ઓગણત્રીસમો છે ટુંગળો લખવાની છે પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ કેવો હોય છે એના પછી મિત્રો ત્રીસમો પ્રશ્ન છે શ્યામ તેના મમ્મી પપ્પા સાથે એક સાંજે રેસ્ટોરન્ટમાં જમવા ગયો તેના પપ્પાએ જમવાનું મંગાવ્યું ત્યારે જમવામાં ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટી આવી શ્યામ વિચારે છે કે આપણા દેશમાં ક્યાં રાજ્યમાં લોકો ખોરાકમાં તંદૂરી રોટીનો ઉપયોગ કરતા હશે તો એ રાજ્યના લોકોના ખોરાક અને પોશાક વિશે જણાવો તો મિત્રો તંદુરી રોટી કઈ થાય છે બરાબર તો એના ખોરાક અને પોષાણ પોશાક વિશે આપણે જણાવીએ તો તંદુરી રોટી મોસ્ટ ઓફલી પંજાબમાં ખવાતી હોય છે ને એના ખોરાક પોશાક વિશે આપણે લખવાનું છે પંજાબ વિશે એકત્રીસમું છે આપતીની જીવન પર થતી અસ્ત્રો વિસ્તારથી જણાવવાનું તો મિત્રો આપતીમાં આપતીની અસરો છે એમાં આપતીની ભૌતિક અસરો આપતીની જનજીવન પર થતી અસરો આપતીની આર્થિક અસરો આપતીની સામાજિક અસરો એવા મુદ્દા પાડીને આપણે એના વિશે સમજૂતી આપી શકીએ અથવા બીજો પ્રશ્ન છે ટ્રાફિક જામે લઈશું તેની અસરો પણ લખવાની છે બરાબર તૈયાર કરી લેજો વિભાગ ડી છે એમાં મિત્રો તમને ચાર ગુણ એક પ્રશ્નના મળવાપાત્ર થાય છે જેમાં બત્રીસમો પ્રશ્ન છે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરવાની હોય તો એનો જવાબ મિત્રો આપણે અહીંયાથી સરસ મજાનો લખી શકીએ મુદ્દાવાઈઝ જેમ કે સ્વદેશી અપનાવો વિદેશી માલનો બહિષ્કાર કરો રાષ્ટ્રીય શિક્ષણ અપનાવો આ એના ત્રણ લક્ષણો આધારિત આપણે પ્રશ્નોનો જવાબ લખી શકીએ છીએ બરાબર તો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તૈયાર કરજો એના પછી મિત્રો જલિયાવાલા બાગનો હત્યાકાંડ બરાબર જલિયાવાલા બાગનો હત્યાકાંડ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ થયો હતો તો એનો આપણે ટુંગલોર મિત્રો સરસ મજાની લખવાની છે ચાર ગુણમાં તમને પ્રશ્ન પૂછી શકે છે એના પછી તેત્રીસમું છે ટુંગલોર લખવાની છે દેશી રાજ્યો રિયાસતોમાં એક એકીકરણમાં સરદાર પટેલનો ફાળો શું હતો તો આ પણ મોસ્ટ આઈએમપી છે ચોત્રીસમું છે લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમનું સંક્ષેપમાં વર્ણન કરવાનું છે મિત્રો દરેક પ્રશ્ન તમને મોસ્ટ આઈએમપી આપવામાં આવેલા છે આ પ્રશ્નો તૈયાર કરવા તમારા માટે ખૂબ જ જરૂરી છે એના પછી મિત્રો ભારતનો રેખાંકિત નકશાની અંદર તમારે નેપાળ ભારતીય પ્રમાણ સમય રેખા પછી અંદમાન અને નિકોબાર ટાપુઓ અને પક્ષી અભયારણ્ય રંગન થીટુ આ દર્શાવવાના છે ખાસ મિત્રો તમારે નકશામાં જોઈ લેવાના છે અને છેલ્લો પ્રશ્ન છે વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓની માહિતી આપો તો આ આતંકવાદી ઘટના વિશે પણ આપણે તૈયારી કરવી જરૂરી છે મિત્રો આવી રીતે તમારું મિત્ર પત્ર આવવાનું છે સો ટકા મિત્રો ખાસ એસવીએસ કક્ષાના પેપર પણ માણાય તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા